હેલો કિડ્સ, હાઉ આર યુ? બધા ફાઇન છો ને? તો તમારે શું બોલવાનું? આઈ એમ ફાઇન. જો આજે મેં સ્ટાર્ટિંગ શેનાથી કરી? ઇંગ્લિશથી કરી. તો હવે આજે આપણે ઇંગ્લિશની જે રાઇમ્સ ગાશું અને બધાએ મારી સાથે, ચલો બાળકો ઉભા થઈ જાઓ અને એક્શન કરવાની છે. ચલો, આ શું છે? હેન્ડ. ટુ લિટલ હેન્ડ્સ ટુ ક્લેપ ક્લેપ ક્લેપ, ટુ લિટલ લેગ્સ ગો ટેપ ટેપ ટેપ, ટુ લિટલ આઈસ આર ઓપન વાઇડ, વન લિટલ હેડ ગોઝ સાઇડ ટુ સાઇડ. ઓકે બાળકો, મજા આવી? ચલો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. તો અત્યાર સુધી આપણે કને હસ્વ વાળું કુ શીખી ગયા ને, એટલે કે હસવું શીખી ગયા. તો હવે એના પછી શું શીખીએ? એના શબ્દો વાક્યો બધું શીખા ને. તો હવે આપણે આજે શું શીખવાના? અને શું કહેવાય? દીર્ઘઉ શીખવાના. શું કહેવાય? દીર્ઘઉ. હસવા વાળું આમ હતું ને, તો હસવું આમ હતું ને, તો હવે આજે દીર્ઘઉ આમ થાય. પછી તમને ટીચર સ્લેટમાં એક વખત બતાવશે. ચલો આ શું છે? બધા મેં કથિગ્ન લખી દીધા છે. કને દીર્ઘઉ કુ, ખને દીર્ઘઉ ખુ, ગને દીર્ઘઉ ગુ, ગને દીર્ઘઉ ગુ, ચને દીર્ઘઉ ચુ, છને દીર્ઘઉ છુ, જને દીર્ઘઉ જુ, ઝને દીર્ઘઉ ઝુ, ટને દીર્ઘઉ ટુ, થને દીર્ઘઉ ઠુ, ડને દીર્ઘઉ ડુ, ધને દીર્ઘઉ ડુ, અણને દીર્ઘઉ અણુ, તને દીર્ઘઉ ટુ, થને દીર્ઘઉ ઠુ, ડને દીર્ઘઉ ડુ, ધને દીર્ઘઉ ડુ, નને દીર્ઘઉ નુ, પને દીર્ઘઉ પુ, ફને દીર્ઘઉ ફુ, બને દીર્ઘઉ બુ, ભને દીર્ઘઉ ભુ, મને દીર્ઘઉ મુ, યને દીર્ઘઉ યુ, રને દીર્ઘઉ રુ, લને દીર્ઘઉ લુ, વને દીર્ઘઉ વુ, સને દીર્ઘઉ શુ, ક્ષને દીર્ઘઉ સુ, સને દીર્ઘઉ સુ, હને દીર્ઘઉ હુ, અળને દીર્ઘઉ અળુ, ક્ષને દીર્ઘઉ ક્ષુ, અને જ્ઞને દીર્ઘઉ નુ. આવી રીતે તમારે પણ કુથિગનું બોલવાનું છે. હવે નીચે જુઓ, ચિત્ર જુઓ અને દીર્ઘઉ વાળા મૂળાક્ષર પર ગોળ કરો. દીર્ઘઉ કોને કહેવાય? તો આવડે ને, નીચે આવું પેલું જે સાતળા જેવું આવે એને હસવું કહેવાય, અને આ નીચે જે એકડા જેવું આવે એને દીર્ઘઉ કહેવાય. એવી રીતે યાદ રાખજો. ચિત્ર જુઓ અને દીર્ઘઉ વાળા મૂળાક્ષર પર ગોળ કરો. મૂળાક્ષર પર કરવાનું છે. તો આ દેખાય છે સની નીચે શું છે? દીર્ઘઉ. સુરજ, તો સુપર ગોળ કરો. તળ બુચ, તો બુની નીચે ગોળ કરીએ. કુકર, તો અહીંયા કા છે? કુ. એવી જ રીતે આપણી બીજી બુકમાં પણ તમારે કરવાનું છે. અહીંયા લખી દેવાનું, જો કુકરી. તમે લોકો સાપસીડી રમો ને, એમાં જે આવે તેને આપણે પાસો કહીએ, પણ એને શું કહેવાય? કુકરી. તો કુ દીર્ઘઉ છે, મયુર, મોરને મયુર કહેવાય. તો યુની નીચે છે યુ, શું કહેવાય? દીર્ઘઉ. લૂમ, તો લની નીચે શું છે? દીર્ઘઉ. ખજૂર, ખજૂની નીચે શું છે? જની નીચે શું છે? દીર્ઘઉ, એટલે બહેનું ખજૂર. જો બાળકો, હવે ટીચર તમને એક વાર બતાવશે. ચલો બાળકો, ટીચરે તમને કીધેલું ને કે આપણે પછી ટીચર તમને સ્લેટમાં બતાવશે. તો જો આ શું છે? કાનો. શું છે? કાનો, એટલે કે દાદાજીની લાકડી, એને આપણે શું કહીએ? કાનો. આ કાનો પાછળ લાગે એટલે શું બોલીએ? કને કાનો કા. ત્યારબાદ જુઓ આ શું છે? હસવઈ. શું છે? હસવઈ. હસવઈ લાગે તો શું બોલાય? કને હસવઈ કી. ત્યારબાદ જુઓ આ શું છે? દીર્ઘઈ. દીર્ઘઈ પાછળ લાગે તો એને શું બોલાય? કને દીર્ઘઈ કી. ત્યારબાદ આજે અરે આપણે આગળ પણ શીખી ગયા આ શું છે?
આ શું છે હસ્વ ઉ હસ્વ ઉ ક્યાં લાગે ક ની નીચે બધા મૂળાક્ષર ની નીચે આ આગળ લાગે આ પાછળ લાગે આ મૂળાક્ષર ની બાજુમાં લખાય આ નીચે તો શું બોલાય ક ને હસ્વ ઉ કુ અને ત્યારબાદ આજે આપણે શું શીખા દીર્ઘ ઉ કેવું આવે જો આ સાતળા સાતળા જેવું બને ને એટલે આને સાતળા વાળું પણ કહેવાય અને આને એકડા વાળું પણ કહેવાય આપણે ક્યાં લાગે નીચે આનું પણ કુ જ બોલાય અને આનું પણ કુ બોલાય પણ આ કને હસ્વ ઉ કુ અને કને દીર્ઘ ઉ કુ આવડશે ને બાળકો બાય.